પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી ધોરણ 8 વિષય હિન્દીની અંદર પ્રકરણ સમજ્યા. હવે આપણે પુનરાવર્તન 1 સમજીશું. તો પુનરાવર્તન 1 ની અંદર પ્રશ્ન 1 જોઈએ. ઇન શબ્દો કો શબ્દકોશ કે ક્રમ મેં લિખીએ, તો રાષ્ટ્રભાષા, થોડા, ફલ, સૂર્ય, સમીક્ષા, આકાર, ગૃહ, પેટ, નિશા. તો હવે આપણે એનો જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો સૌ પ્રથમ આવશે આકાર, બીજા નંબરે છે ગૃહ, ત્રીજા નંબરે છે થોડા, ચોથા નંબરે છે નિશા, પાંચ નંબર પર છે પેટ, છ ફલ, સાત રાષ્ટ્રભાષા, આઠ સમીક્ષા, નવ સૂર્ય. આ તો પ્રશ્ન નંબર 1. હવે જોઈશું પ્રશ્ન નંબર 2. ઇન શબ્દો કા લિંગ પરિવર્તન કર વાક્ય મેં પ્રયોગ કીજીએ. યુવક, યુવક કા લિંગ પરિવર્તન હોતા હૈ યુવતી. તો હવે વાક્ય જોઈશું. વૃક્ષ કે નીચે એક યુવતી ખડી થી. બીજું પંડિત, તો એનું લિંગ પરિવર્તન થાય પંડિતાઈ. તો હવે વાક્ય જોઈએ. પંડિતાઈ મિલને કે લીએ હમારે ઘર આઈ થી. ત્રીજું છાત્ર, છાત્રાનું લિંગ પરિવર્તન છાત્રા. હવે વાક્ય જોઈશું. તુમ કિસ સ્કૂલ કી છાત્રા હો. ચાર અધ્યાપક, એનું લિંગ પરિવર્તન થશે અધ્યાપિકા. હવે વાક્ય. હમારી અધ્યાપિકા બહુ જ અચ્છા પઢાતી હૈ. પાંચ ડોક્ટર, એનું લિંગ પરિવર્તન છે ડોક્ટરની. વાક્ય. યે હમારે ગાંવ કી ડોક્ટરની હૈ. છ માલી, લિંગ પરિવર્તન માલી. વાક્ય જોઈએ. માલિન સુંદર માલાએ બનાતી હૈ. તો આ હતો વિદ્યાર્થી મિત્ર પ્રશ્ન નંબર 2. હવે જોઈશું પ્રશ્ન નંબર 3. નિમ્નલિખિત શબ્દો કે વચન પરિવર્તન કરકે વાક્ય મેં પ્રયોગ કીજે. તો પ્રશ્ન નંબર 2 હતો વિદ્યાર્થી મિત્રો લિંગ પરિવર્તન, અને પ્રશ્ન નંબર 3 છે વચન પરિવર્તન. તો વચન પરિવર્તન એક વચન, બહુવચન, એવી રીતના જે બોલાય તેને વચન પરિવર્તન કહેવાય છે. અને સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ એ લિંગ પરિવર્તન છે. તો હવે પ્રશ્ન નંબર 3 જોઈશું વિદ્યાર્થી મિત્રો. એમાં એક મૂર્તિ, મૂર્તિયા. હવે એનું વાક્ય છે. મંદિર મેં સુંદર મૂર્તિયા થી. બે દિશા, દિશાએ. હવે વાક્યો. સભી દિશાએ પ્રકાશિત હો ઉઠી. ત્રીજું કહાની, કહાનિયા. વાક્ય. બચ્ચો કો કહાનિયા બહુ પસંદ હૈ. ચાર ગમલા, તો ગમલે. એનું વાક્ય જોઈએ. બગીચે મેં ફૂલો કે કઈ ગમલે રખે હુએ હે. હવે જોઈશું પ્રશ્ન નંબર 4. નીચે દિયે ગયે શબ્દો મેં ઉચિત ઉપસર્ગ અથવા પ્રત્યય જોડતે હુએ નયે શબ્દ બનાવીએ. પહેલું ખાલી જગ્યા પ્લસ જ્ઞાન, વી વત્તા જ્ઞાન બરાબર વિજ્ઞાન. બીજું માનવતા વતા, માનવતા. ત્રીજું વી વત્તા મુખ, વી મુખ. ચોથું ગેર વત્તા હાજી, ગેર હાજી. પાંચ સમાજ વત્તા ઈક બરાબર સામાજિક. છ કુલ વત્તા ઇન, કુલિન. સાત અવત્તા હિંસા બરાબર અહિંસા. આઠ સાન વત્તા દાન બરાબર સાન દાન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પુનરાવર્તન 1. તો વિદ્યાર્થી મિત્રો, આ પુનરાવર્તન 1 આપણે નોટબુકમાં લખવાનું રહેશે. પ્રણામ.